नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। आपणे टाट ने लगते जे कई अगाउ प्रश्न पूछाई गया छे एवा पेपर नो सोल्यूशन छे एना प्रश्न जवाब जोता जईए छीए। तो नोजेला विडियोस छे अगाउ पण मुकाई गया छे, तो चेनल सब्सक्राइब न करी तो चेनल सब्सक्राइब कर लेजो, बाजूमां बेल आइकन छे एने ऑन कर देजो। आवा नवा जेटला विडियोस मुकाई नोटिफिकेशन आवी जशे जो सब्सक्राइब करेलो छे। साथे चेनल मां घणा बधा बीजा पण विडियोस मुकाता रहेता होय छे, तो जोई लेजो। तो लाइक करजो, तमारा मित्रों पण वीडियो शेयर करजो। तो प्रश्न जवाब शुरू करीए आपणे। 158 मां जो तमारा वर्गखंडमां विद्यार्थीओ समझी शकता न होय तो तमे शुं करो? तो जवाबमां डी आवशे। उपरना तमाम कार्यो करो एटले के विषय वस्तुने सेव बनावा प्रयत्न करशे, तेमने प्रोत्साहित करशे अने उदाहरणो वडे समजावशे। 159 मां तमारा वर्गमां विद्यार्थीओए पूछेला प्रश्ननो उत्तर तमे આપી ન શકો ત્યારે તમે શું કરો? જવાબમાં બી આવશે। બીજા દિવસે ઉત્તર આપવું જોઈએ। 160 તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તે જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે? જવાબમાં ડી આવશે, તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા જોઈએ। 161 વર્ગખંડમાં કોઈ પણ શિક્ષકે તેનો તેણીને અવાજ રાખવો જોઈએ, કેવો અવાજ રાખવો જોઈએ? તો જવાબમાં બી આવશે, મધ્યમ સ્વરનો અને સરેરાશ અવાજ રાખવો જોઈએ। 162 જો વર્ગખંડમાં છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી બેચેની અનુભવતો હોય અને વારંવાર ઊભો થઈને અને લખતો હોય તો આના માટે સૌથી વધુ શક્ય એવું કારણ શું હોઈ શકે? જવાબમાં ડી આવશે, બાળકમાં દ્રષ્ટિ દોષ હોઈ શકે। 163 જૂથ શિક્ષણ ખાલી જગ્યા વિકસાવવામાં મદદ કરે છે? જવાબમાં સી આવશે, સહકારની ભાવના। 164 SITE સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટનો પ્રોગ્રામ કેટલા રાજ્યોમાં કરવામાં આવ્યો છે? જવાબમાં સી આવશે, 4 રાજ્યોમાં કરવામાં આવેલો છે। 165 દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ શિક્ષકો અધ્યાપન કાર્યને શું બનાવે, રસપ્રદ અને અસરકારક બનાવે છે? તો જવાબમાં ડી આવશે। તો 166 છે, કઈ યુનિવર્સિટી દ્વારા જ્ઞાન વાણી ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇગ્નુ દ્વારા કરવામાં આવે છે, તો જવાબમાં એ ઓપ્શન। 167 આપણી પરીક્ષા પદ્ધતિની સુધારણા કરવા માટે ઉત્તમ રસ્તો કયો હશે? જવાબમાં સી આવશે, એ અને બી બંને રાખવા જોઈએ, એટલે આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બંને રાખવા જોઈએ। 168 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શું છે? તો કે વિદ્યાકીય અને અસહવિદ્યાકીય અધ્યયનને વિકસાવશે, તો જવાબમાં સી ઓપ્શન। 169 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મહત્તમ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલો ગુણાંક જાણવા માગતા હોય તો મેં તેની શરીર કેવી રીતે ગણતરી કરશો? જવાબમાં બી આવશે, બહુલકની રીતે ગણતરી કરશું। 170 પરીક્ષાના ગુણોને આલેખના સ્વરૂપમાં રજૂ કરવાનું મહત્વ છે, કારણ કે સી આવશે, તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય છબી પૂરી પાડે છે। 171 આમાં પરિકલ્પના બાંધવાની આવશ્યકતા રહેતી નથી, જેમાં જવાબમાં ડી આવશે, મૂલ્યલક્ષી અભ્યાસ છે એની અંદર પરિકલ્પના બાંધવાની આવશ્યકતા નથી, પ્રયોગાત્મક વર્ણાત્મક અને ક્રિયાત્મકમાં હોય ન હોય। 172 ક્રિયાત્મક સંશોધન શું છે? જવાબમાં શું આવશે, ડી ઓપ્શન આવશે, પ્રશ્નોને ઉકેલવા તેમજ કાર્ય પદ્ધતિઓને સુધારવા માટે ઉપયોગી છે। 173 નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનનો ફાયદો શું છે? તો જવાબમાં બી આવશે, પ્રશ્નોને ઓળખવામાં શિક્ષકોને મદદ। 174 ડિજિટલ અથવા ઈ કન્ટેન્ટનો ઉત્તમ ઉપયોગ કરવાનો રસ્તો શું છે? તો કે તેને રોજબરોજના અધ્યાપનમાં વણી લેવાનો ઉપતો છે સરળ રીતે, તો એ ઓપ્શન જવાબમાં। 175 વૈકલ્પિક શાળા શિક્ષણની જરૂરિયાત સંતોષતું નથી, શું? તો જવાબમાં સી આવશે, સ્થળાંતરિત બાળકો, બરાબર, એ વૈકલ્પિક શાળા શિક્ષણની જરૂરિયાતને સંતોષતા નથી। 176 આદર્શવાદની વિચારધારા ખાલી જગ્યાની સાથે જોડાયેલી છે, તો વિચાર સાથે જોડાયેલી છે, તો જવાબમાં સી ઓપ્શન। 177 શિક્ષણમાં વાસ્તવિક દ્રષ્ટિકોણ ખાલી જગ્યાની સાથે જોડાયેલો છે, તો જવાબમાં આવશે બી ઓપ્શન, જીવન ડ્યુઈ। 178 તરુણાવસ્થા તંદુરસ્ત ગાળો છે, ઘણા તરુણો સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ખાલી જગ્યાના કારણે અનુભવે છે, જવાબમાં બી આવશે, જીવનના નિર્ણયો। 179 એરિક્સનના મનોસામાજિક વિકાસના 8 તબક્કાઓ પ્રમાણે કઈ ઉંમર દરમિયાન વિશ્વાસ અવિશ્વાસનો મનોવૈજ્ઞાનિક તબક્કો વિકસે છે? જશે તરુણાવસ્થા। 180 તરુણાવસ્થા શું છે? તો જવાબમાં એ આવશે 11 થી 19 વર્ષ। બહુવિધ બુદ્ધનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો જવાબમાં સી આવશે, હોવર્ડ
ગાર્ડનર હતા. ત્યાર પછી જોઈએ 182 મુ. હવે શરીર ગતિલક્ષી બુદ્ધિ ખાલી જગ્યામાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે જવાબમાં આવશે નૃત્યમાં, તો એ ઓપ્શન જવાબમાં આવશે. 183 નીચેનામાંથી ક્યુ બહુવિધ બુદ્ધિ જૂથ સાથે સંબંધ ધરાવતું નથી, એના જવાબમાં સી આવશે. ધ્વનિ બુદ્ધિ છે એ બહુવિધ બુદ્ધિ ધરાવતું, ભાષાકીય સાંગીતિક અને આકાશકીય જે છે એ બધામાં જોઈએ બહુવિધ બુદ્ધિ. 184 છે આલ્ફ્રેડ બિને દ્વારા પ્રથમ બુદ્ધિઆંક કસોટીનો ઉપયોગ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો હતો, એના જવાબમાં સી આવશે. બુદ્ધિઆંકના સ્કેલ પર સૌથી ઉપરના 1% વિદ્યાર્થીઓને અલગ તારવા માટે. 185 નીચેનામાંથી આંતરિક વર્તનનું સૌથી ઉત્તમ ઉદાહરણ કયું છે, તો એના જવાબમાં આવશે બી ઓપ્શન, સુખમય અનુભવને યાદ કરવો, એ આંતરિક વર્તનનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. 186 સમાવેશી શિક્ષણ શબ્દ પ્રયોગનો અર્થ શું સૂચવે છે, જવાબમાં ડી આવશે બહુવિધ શિક્ષણ સૂચવે છે. 187 વિદ્યાર્થીના અધ્યયનની મુશ્કેલીને દૂર કરી શકાય શેના દ્વારા, તો કે ઉપચારાત્મક શિક્ષણ દ્વારા, તો જવાબમાં ડી આવશે. 188 શિક્ષકોના પ્રોત્સાહનનું સ્તર શેના ઉપર આધાર રાખે, તો એના જવાબમાં ડી આવશે, વ્યવસાય તરફની પ્રતિબદ્ધતા પર આધાર રાખે. 189 જે મા બાપે તેમના બાળકોને સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કરવા માગે છે તેમને એવી સલાહ છે કે, એના જવાબમાં આવશે બી ઓપ્શન, બાળકોને ઉમળકાથી સ્વીકાર કરવો અને પ્રશંસા કરવી, તેઓ સફળ થાય કે નિષ્ફળ થાય તો પણ. 190 વર્તનમાં સિદ્ધિ પ્રાપ્તિને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીને તેમના સારા ગુણનો શ્રેય ખાલી જગ્યાને આપવા માટે શીખવવું જોઈએ, એના જવાબમાં એ ઓપ્શન હશે, તેમની સખત મહેનતને આપવા માટે શીખવવું જોઈએ. 191 સિગમંડ ફ્રોઇડે વ્યક્તિત્વનો કયો સિદ્ધાંત ઘડ્યો હતો, તો જવાબમાં એ ઓપ્શન મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત છે ઘડેલો છે. 192 વ્યક્તિત્વ વિકૃતિ માટેના જોખમી ઘટક તરીકે નીચેનામાંથી કઈ વસ્તુને ધ્યાનમાં લેવી ન જોઈએ, એના જવાબમાં એ આવશે ચૂપડપટ્ટીમાં નિવાસ કરવો, એને ધ્યાનમાં નથી લેવાની, જાતિ સામાજિક આર્થિક સ્તરને પુખ્ત યુવાની એને ધ્યાનમાં લેવું પડે. 193 છે ડિસ્ટન્સ એજ્યુકેશન ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે, તો ઉપરના તમામ એટલે જવાબદાર મારફતે, રેડિયો ટીવી મારફતે કે વર્કરના પ્રત્યક્ષ અધ્યયન દ્વારા. 194 છે શિક્ષણમાં વાસ્તવવાદ ખાલી જગ્યાને માને છે, તો એ માને છે જગતમાં ક્યાંય નિર્ભેર વાસ્તવિકતા નથી, જવાબમાં સી ઓપ્શન આવશે. 195 પીજટની માનવ વિકાસની યોજનામાં નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ, એના જવાબમાં એ આવશે મુખાવસ્થાનો તબક્કો, એવું ક્યાંય આવતું નથી. મૂર્ત ક્રિયાત્મક પૂર્વ ક્રિયાત્મક ને સાંધિક અથવા તો સ્નાયવિક તબક્કો છે. 196 અચીવમેન્ટ મોટિવેશન સાથે કયો મનોવૈજ્ઞાનિક સંકળાયેલો છે, એના જવાબમાં એ આવશે મેકલેલેન્ડ એ અચીવમેન્ટ મોટિવેશન સાથે સંકળાયેલા છે. 197 શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અન્વયે એક શિક્ષક કેટલા કલાક વર્ગખંડમાં હાજર રહેવું જોઈએ, તો જવાબમાં બી ઓપ્શન પ્રતિ અઠવાડિયે 45 કલાક. ત્યાર પછી 198 શાળામાં કરવામાં આવતા આયોજનમાં કયો ક્રમ સાચો છે, તો જવાબમાં બી ઓપ્શન વાર્ષિક આયોજન, માસિક આયોજન, દૈનિક આયોજન, નતાશ આયોજન. 199 એક વખત કરેલું આયોજન બદલી ન શકાય, આ વિધાન અંગે તમે શું માનો છો, જવાબમાં સી આવશે ખોટું વિધાન છે, બદલી શકાય છે. 200 શિક્ષકની દૈનિક નોંધ વહી લોગ બુકમાં શીખવવાનું માત્ર શીર્ષક ન લખતા સંક્ષેપમાં પદ્ધતિ, શૈક્ષણિક સાધનો, મૂલ્યાંકન વગેરે લખવાનો આગ્રહ તમારા આચાર્ય રાખે છે, તમે શું માનો છો, એના જવાબમાં ડી આવશે આચાર્યનો આગ્રહ સપનનું ચિત્ર સ્પષ્ટ થાય. 201 વિદ્યાર્થી તેની અંગત સમસ્યા અંગે તમારું માર્ગદર્શન માગે છે, તમે શું કરશો, એના જવાબમાં સી આવશે વિદ્યાર્થીની સમસ્યા જાણે ત્યાં માર્ગદર્શન આપીશ. 202 તમારા વર્ગનો વિદ્યાર્થી બધા જ વિષયોમાં નાપાસ થાય છે, બનશો, તો જવાબમાં સી આવશે તેના વાલીને બોલાવી વિદ્યાર્થી અને વાલી સાથે ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ જે પ્રશ્નો પૂછાયેલા છે તમને ખ્યાલ આવશે કઈ રીતે આવા પ્રશ્નો પૂછાય છે. તો નવા વિડીયો સાથે ફરી પાછા મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો, તમારી પરીક્ષા માટે એ પણ ઉપયોગી થશે અને ખ્યાલ પણ આવશે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, એના આધારે તમે તૈયારી પણ આગળની કરી શકો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ શેર કરજો.
જોતા રહેજો, વિડીયો જ્ઞાનમાં વધારો કરજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.